શકરીબા છે અને વિરમગામમાં રહે છે અમદાવાદ પાસે અને લગભગ સોથી વધારે વિચરતી જાતિના પરિવારો છાપરામાં અહીંથી ત્યાં આખું વિરમગામ ભટકે કોઈ ખાલી કરાવે તો અહીંયા અને ત્યાંથી કોઈ ખાલી કરાવે તો બીજી જગ્યાએ એમ એટલે શકરીબાએ કીધું હું એમને મળવા આવેલી જ્યારે અહીંયા એમને ઝૂંપડા ખાલી કરવાનું બધાએ ફોર્સ કરેલો બહુ હેરાનગતિ હતી એ વખતે આજથી લગભગ ત્રણ ચાર વર્ષ પહેલાં અને એ વખતે જે બાઓને મળી હતી બધાને એમાંના ચાર નથી અત્યારે એટલે ઘરની વાટ જોતાં જોતાં એ ચાર જતા રહ્યા એમ પણ શકરીબાને હવે પ્લોટ એટલે પોતાની જગ્યા મળી ગઈ છે અને ઘર પણ બંધાશે એટલે હું એમને કહીશ કે તમે જોઈને જશો એમ આ દુનિયામાંથી જશો ત્યારે તમે જોઈને જશો એમ

એ પછીનો અમને બધો સંતોષ મળી ગયો અમારા પાસે આધાર કાર્ડ નહોતું રાશન કાર્ડ નતું ચૂંટણી કાર્ડ નતું મિતલ બેન આવ્યા પછી અમને આ બધું મળ્યું આ બધું તો એટલે અમારા કાર્યકરો છે એમની સતત મહેનત અને એના કારણે આ બધા પુરાવા એમના જે એકત્રિત કરવાની વાત છે એ થઈ એમ પણ ચોમાસામાં અહીં બહુ ખરાબ દશા હતી રેખાબેન

બી નાખ્યા અહીં બધું ઓલું ફેવરી બી દીધું તું જીસીબી ફેવરી દીધી હતી પછી તમને મેં ફોન કર્યો તમે આયા પછી એ પછી નું હવે કોઈ આવતું નહીં પહેલીવાર એ પરિસ્થિતિ એમના અમારા ધ્યાન પર આવી અને પછી સરકારમાં રજૂઆત કે આ પરિવારોને કાયમી ધોરણે રહેણાં પ્લોટ ફળવાય અને એ પ્લોટ હવે હમણાં એમને ફળવાયા છે હવે એની ઉપર સરસ મજાનું ઘર બનશે અને આ બધા પરિવારો ઘરવાળા થશે આમ એવું કહેવાય કે છાપરામાં રહેનારની દશા જે છાપરામાં રહીએ તો આપણને ખબર પડે હું વારંવાર એક વાક્ય કહું છું કે ટેન્ટમાં રહેવું કોઈ કેમ્પ સાઇડ પર જઈને એ બહુ જુદી વસ્તુ રોમાંચ પેદા કરે પણ એકાદ બે દિવસ ચાલે હંમેશા આ પ્રકારની પરિસ્થિતિમાં જીવવું મને એમ છે કે નર્ક જેવી વાત છે આવીએ તાપ હોય ગરમીમાં ગરમીમાં તો કેવી દશા થતી હશે એમ એટલે પીવાનું પાણી મેળવવા માટે સતત દોડધામ એમને કરવી પડે અને મળે ન મળે એ બધામાં બાળકોના ભણતરના પણ એટલા બધા પ્રશ્નો આ બધા પરિવારો કટલરી વેચવાનું ને એ બધું કામ કરે એમાંથી કેટલાક પરિવારોને અમે કટલરીનો સામાન થોડો વધારે લાવીને વેપાર મોટો કરી શકે એ માટે લોન પણ આપી અને મૂળ એ છે કે લોન લે ધંધો સામટો કરી શકે વધારે નફો થાય તો સરસ ઘર બનાવી શકે ઘરમાં સુખાકારી આવે તો બસ આ કરીએ છીએ અમારા કાર્યકર મધુબેન છે અને એ આ બધા પરિવારો સાથે કામ કરે મધુબેન સપનું તમારું શું છે કહો એ પોતે બજાણિયા સમુદાયમાંથી છે અને બહુ બહાદુર બહેન છે એમ અને એમની બહુ બધી મોટી મોટી ભાવનાઓ પણ છે તો આ વસાહતમાં આ બધા પરિવારો માટે હજી તમારે શું કરવું છે કહો એટલે વસાહતમાં જ્યારે હું પહેલાંય હું વિરંગમ કામ નથી કરતી પણ આઈ તો બહુ દુઃખ થયું કે આવવામાં છો એમ પછી કામ અત્યારે પ્લોટ મળ્યા છે અને હવે ઘર મળશે અને એ લોકોના છોકરા ભણશે અને લોન આપીએ છે પરિવારો મધુબેન પોતે નવ ચોપડી જ ભણ્યા છે એમના એમના ઘરવાળા લારી ચલાવે પણ બાળકોને એમણે જોરદાર ભણાયા છે શું ભણાયા ત્રણેય છોકરાઓને મારા છોકરા સીએ કરે છે બંને છોકરો ને છોકરી અને નાનો બાબો છે એ સરકારી પરીક્ષાની તૈયારીઓ કરી અને એક દીકરો તમારો જોબ પર તો લાગી ગયો કેટલા પગાર કેટલો મળે છે એને પિસ્તાલીસ હજાર પગાર છે અને ભણે છે હજુ ભણે છે એને ત્રીસ હજાર છે એબીસી ભણી રહી તો જુઓ આ નાના સમાજ ની પણ પોતે ખુબ ઓછું ભણેલા પણ એમણે નક્કી કર્યું હતું કે મારે મારા બાળકોને ભણાવવા છે તેવા સરસ મધુબેન એટલે અહીંયા આ બધી વસાહતમાં એટલે ફરે છે કે અહીંથી પણ એવી રીતના બાળકોને એમને ભણાઈને એમના બાળકો જ્યાં પહોંચ્યા ત્યાં પહોંચાડવા છે તો એક સ્વપ્ન પણ એ સાથે સાથે સેવે છે તો આ બધા અમારી આ કાર્યકરો છે અમારી ટીમ છે મજબૂત જે આ વસાહતોને એક લેવલ પર લઈ આવવાનું કામ કરશે એમ તો બસ એક ખુશી વહેંચવા માટે આજે તમારી સામે આ વાત કરી એમ અને ભવિષ્યમાં એમના ઘરોનું કામ શરૂ થશે તમને બધાને મદદ માટે પણ જોડવાનું કહીશ એ વખતે અને આ બધા પરિવારોને ટેકો કરીશું તો એ સરસ મજા ના સુંદર ઘરોમાં એમની પહેલી પેઢી રહેવા માટે જશે થેન્ક યુ